तो आ तरफ सूरत में महानगरपालिका की बैठक पहला विपक्षे भारे हंगामो मचावी दीधो छे। मनपानी सामान्य सभा पहला ज विपक्षना सभ्योए भारे हंगामो मचाव्यो अने पेपर लीक केस ने लईने रामधून पण बोलावी हती। જે રીતે ગુજરાતની અંદર પેપર લિંકને લઈને આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે, ત્યારે જોઈ શકાય સુરતની અંદર પણ આમ આદમી પાર્ટી તરફથી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની અંદર આજે જે સામાન્ય સભા મળવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ જે કોર્પોરેટરો છે તે વિરોધ કરવાની અંદર મૂડમાં છે। ત્યારે પાલિકા કચેરી બહાર જે રીતે કોર્પોરેટરો અંદર જઈ શકે છે અને તેને કારણે આજે ઘર્ષણ થવાના પણ શક્યતા વ્યક્ત લાગી રહી છે, કારણ કે હાથમાં આજે બેનરો અને રામધૂન લગાવતા એક કિલોમીટર સુધી ચાલતા આવ્યા છે અને જે કોર્પોરેટરો છે તે અંદર જઈ શકે છે। એટલે જોઈ શકાય છે કે પાલિકા કચેરીની બહાર જે પોલીસ છાવણી જે ફેરવાઈ ગયું છે, કારણ કે આમ આજે સામાન્ય સભા મળી શકે છે, સામાન્ય સભા બાદ જે રીતે આપના કોર્પોરેટરો છે જે ઉપવાસ ઉપર પણ બેસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જે ગાંધીખંડ છે તેની અંદર જોઈ શકાય છે કે જે કોર્પોરેટરો છે તેમને આઈકાર્ડ બતાવી અને એક પછી એક લોકોને જે જવા દેવામાં આવી રહ્યા છે। જે આમ આદમી પાર્ટી જે સતત જે વિરોધ કરતી હોય છે તેને લઈને થોડા સમય પહેલા પણ કલેક્ટર કચેરી બહાર જે વિરોધ કરવા માટે ગયા હતા અને તેના કારણે જે વિરોધ જે સર્જાયો હતો, પોલીસ સાથે જે ઘર્ષણ જે સર્જાયો હતો તેને લઈને જે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે ત્યાં જે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ શકે તેવા હાલમાં જોવા મળી રહ્યું છે। પણ જોઈ શકાય છે તે પ્રમાણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પોલીસ સાથે જે બોલાચાલી થઈ છે કે જે પોતે જે વિરોધ કરી રહ્યા છે, હાથમાં બેનરો છે, અસિત વોરાને હટાવો તે રીતના વિરોધ કરી રહ્યા છે, કઈ રીતનો વિરોધ છે જે રીતે જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના તમામ જે કોર્પોરેટરો છે તેમને આઈ કાર્ડ બતાવ્યા પછી પણ જવા દેવામાં નથી, કઈ રીતનો વિરોધ છે, શું કહેશો? કોને ના પાડી, ખોલો દરવાજો। આમ આદમી પાર્ટીના જે વિપક્ષના નેતા છે તેમને પણ અંદર જવા નથી દેતા, તો જે સામાન્ય સભા મળવા જઈ રહી છે જોઈ શકાય છે કે આ રીતના જે દ્રશ્યો છે તે અહીંયા સર્જા રહે છે। શું કઈ રીતે વિરોધ શું કે કોને ના પાડી પણ કોને ના પાડી જોઈ શકાય છે, તેમને અંદર જવા માટેની જે વાત કરવામાં આવી રહી છે। અહીંયા જે કોર્પોરેટરો છે તેમને પણ જવા દેવા નથી આવતા, વિરોધ પક્ષના નેતા છે તે પણ જવા નથી દેવામાં આવતા। તો આપણી સાથે જે લોકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું। આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર છે તે સામાન્ય વિરોધ છે, પેપર લીક કાંડ મુદ્દે અમે વિરોધ કરીએ છીએ કે આશિત વોરા નામનો આ શખ્સ જે ભારતીય જનતા પાર્ટીનો નેતા છે કોઈ બ્યુરોક્રેટ નથી અને એના કારણે જ અત્યાર સુધીમાં 10 જેટલા પેપરો લીક થયા છે, તો સામાન્ય સભામાં પણ વિરોધ થશે અને બધે વિરોધ થશે અને કઈ રીતનો વિરોધ હશે? અહિંસક વિરોધ જ હશે, કોર્પોરેટરો છે તેમને આઈ કાર્ડ બતાવી અને હવે અંદર જે જવા દેવામાં આવી રહ્યા છે અને સામાન્ય સભા છે થોડી વારની અંદર જે મળશે એટલે કહી શકાય સામાન્ય સભાની અંદર પણ જે કહી શકાય વિરોધ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।